સીધા નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો તરફ તો રાજકોટના નાફેડના ગોડાઉનમાં માટી નીકળતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગુજકોટના વેરહાઉસ મેનેજરે આ પોલીસ ફરિયાદ કરી છે. મગફળીની ગુણીઓમાંથી કાકરા ધૂળનો વિડીયો વાયરલ થયો હતો અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ પણ નોંધાઈ છે. આ મામલે છેતરપિંડીની કલમ હેઠળ અધિકારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તો મગફળીની ગુણીઓમાં જે રીતે માટી અને કાંકરા મળી આવ્યા હતા તેને લઈને એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો વાયરલ થતાની સાથે જ ખળભળાટ મચી ગઈ હતી. સાથે જ મગફળીની ગુણીઓમાં જે રીતે મોટા પ્રમાણમાં રેતી અને કાંકરાઓ મળી આવ્યા હતા તેને લઈને આજે ગુજકોટના મેનેજર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. ગુણીમાં કાંકરા અને ધૂળ નીકળવા મુદ્દે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે. ખાસ કરીને આગળ પણ મગફળીમાં જે રીતે કાંડ સામે આવેલા છે, મગફળીના ગોડાઉનમાં એક પછી એક આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે ફરી એકવાર મગફળીને લઈને ફરી એકવાર આ સમગ્ર જે મામલો છે જે સામે આવ્યો છે, મગફળીની જે ગુણીઓ છે, જે ગુણીઓમાં મોટા પ્રમાણમાં કાંકરા અને રેતી મળી આવ્યા છે. તો આપ વિડીયો જોઈ શકો છો. આ વિડીયો જ્યારથી વાયરલ થયો છે ત્યારથી ખળભળાટ મચી ગઈ છે અને સાથે જ કોના દ્વારા, કયા અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલામાં કૌભાંડ કરવામાં આવ્યું છે તેને લઈને સરકાર પણ સતર્ક થઈ છે. પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને તે તમામ અધિકારીઓને હવે ટાંચમાં લેવામાં આવ્યા છે. તમામ અધિકારીઓ પ્રત્યે પોલીસ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં મગફળી ખરીદ લે વેચાણમાં જે કૌભાંડો એક પછી એક સામે આવી રહ્યા છે, મગફળીના અનેક જે ગોડાઉન છે તેમાં પણ આગની ઘટનાઓ સામે આવી રહી છે. હજુ તેમાં તો તપાસ થઈ રહી છે, તેમાંથી કોઈ પણ પ્રકારનું તારણ બહાર નથી આવ્યું. ત્યાં ફરી એકવાર નવો કાંડ મગફળીનો સામે આવ્યો છે. મગફળીની જે ગુણીઓ હોય છે, જે રાખવામાં આવી છે, તે ગુણીઓમાં મોટા પ્રમાણમાં માટી અને કાંકરા જોવા મળી રહ્યા છે. એટલા માટે અમે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે અને જે લોકો જવાબદાર વ્યક્તિ હોય એમની સામે યોગ્ય પગલાં લઈ અને યોગ્ય તપાસ થાય તે માટે અમે ફરિયાદ નોંધાવેલી છે કે જે જે જવાબદાર વ્યક્તિઓ હોય, જેવા કે મંડળીના પ્રમુખ, મંત્રી, વેરહાઉસ મેનેજર, NBFC, જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કહેવાય, એમની સામે પણ ફરિયાદ નોંધાવેલી છે. તો મગફળી કૌભાંડ એકબીજા પર ઢોળવામાં આવી રહ્યું છે. તપાસને બદલે અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે. વેરહાઉસના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને તમામે તમામ અધિકારીઓ કે જે આ કૌભાંડમાં સામેલ હશે તમામે તમામ અધિકારીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવશે, જે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. તો જે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે, ખાસ કરીને જણાવી દઈએ કે મગફળી કે જે 31 વધુ પ્રમાણમાં જે 31,000 બોરીની મગફળીઓ ગોડાઉનમાં મૂકવામાં આવી હતી, કુલ 4,57,00,000 રૂપિયાનો આ જે મગફળીનો માલ હતો તેમાંથી જે ગુણીઓ છે તેમાંથી મોટા પ્રમાણમાં રેતી અને કાંકરાઓ મળી આવ્યા છે. ત્યારે જ્યારે આ વિડીયો સામે આવ્યો ત્યારે ખળભળાટ મચી ગઈ હતી, કારણ કે મગફળીમાં આ પ્રકારના કૌભાંડ કોના દ્વારા કરવામાં આવી રહ્યા છે તે પણ એક સવાલનો ઉભો થાય છે. કારણ કે અનેકવાર મગફળીઓ જ્યારે પણ ગોડાઉનમાં મૂકવામાં આવી હતી, મગફળીઓ હજી તો ખરીદવામાં આવતી હોય છે ત્યાં પહેલા જ મગફળીઓ બળીને ખાક થઈ જાય છે. કાંડ વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌતમ ભીડા આપણી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, મગફળી કાંડ સંવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર મગફળીના એવા વિડીયો સામે આવ્યા છે કે ગુણીમાંથી કાંકરા અને માટી મોટા પ્રમાણમાં મળી આવ્યા છે. ત્યારે હાલ વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે વેરહાઉસના જે મેનેજર છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શું વિગતો આ અંગે પ્રાપ્ત થઈ રહી છે? હજી ચોક્કસ જે રીતના કહી શકાય કે ફરી એક વખત મગફળી કૌભાંડ છે તે સામે આવતું હોય તેવી રીતના જે રીતના ગઈકાલે વિડીયો સામે આવ્યો હતો કે મગફળીના જે ગુણ હોય છે, ગુણની અંદરથી માટી મિક્સ કરેલી હોય, માટીના ઢેફા છે તે નીકળ્યા હતા. લગભગ 35 કિલોની જે ગુણ હોય છે એમાં 20 કિલો જેટલી માટી મિક્સ કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ લાગ્યા હતા. ત્યારે સમગ્ર મામલાની અંદર જિલ્લા કલેક્ટર દ્વારા ગઈકાલે પ્રેસ સંબોધવામાં આવી હતી અને તમામ જે કહી શકાય કે કૌભાંડ કરનારા તમામ જે લોકો હશે એમની સામે આકરા પગલાં લેવામાં આવશે એવું જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને હાલ કહી શકાય કે ફરિયાદ પણ નોંધ
નોંધવામાં આવી છે. હાલ કહી શકાય કે જે રીતના સમગ્ર ઘટના બની છે, નાફેડ દ્વારા ફરિયાદ નોંધવામાં નથી આવતી, ત્યારે વેરહાઉસ મેનેજર છે તેમના દ્વારા નોંધવામાં આવી છે ફરિયાદ. અને આ તમામ જે ઘટના બની છે એને લઈને ક્યારે ક્યારે જે એક ભાડેજ જે ગામની જે મંડળી છે તેની પાસેથી આ મગફળી લેવામાં આવી હતી અને આ ગોળ આજે નાફેડ અને જે ગુજકોટનું જે ગોડાઉન છે તેની અંદર સ્ટોરેજ કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર જે એક પછી એક જે કડીઓ બની હતી જયારે ખરીદી કરવામાં આવી હતી, ખરીદી બાદ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ગોડાઉન સુધી પહોંચી આ સમગ્ર જે ઘટના બની હતી તેની અંદર ક્યાં આ પ્રકારનું મિશ્રણ કરવામાં આવ્યું છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેને લઈને હાલ કહી શકાય કે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે અને અધિકારીઓ છે જે પણ કોઈ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પગલાં લેવામાં આવશે. ગૌતમ, આ પહેલા પણ જે રીતે કહી શકાય કે મગફળીના ગોડાઉનમાં આગની ઘટનાઓ સામે આવી હતી અને ફરી એકવાર મગફળી કાંડ સર્જાયો છે, સરકારે અગાઉની જે ઘટના બની હતી તેમાંથી સાવચેતીના પગલાં લીધા હોત અને નક્કર તપાસ કરી હોત તો આ પ્રકારનું કાંડ સામે ના આવ્યું હોત? હજી ચોક્કસ જે રીતના તપાસની વાત કરવામાં આવે છે ખાલી વાત જ કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલની અંદર આગ લાગી હતી, સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને જે વેલ્ડિંગનું કારણ છે તે સામે આવ્યું હતું. ત્યારબાદ સાપરની અંદર પણ કહી શકાય કે એક જ સરખી ઘટના બની હતી, એમાં પણ આગ લાગી હતી, મગફળી બળીને ખાક થઈ ગઈ હતી. અને ત્યારબાદ જે રીતના વાત કરવામાં આવે કે જે આગ લાગી હતી તેનું કારણ વેલ્ડિંગ મશીન હતું. શું દરેક ગોડાઉન હોય છે વેરહાઉસના ત્યાં વેલ્ડિંગ કરવામાં આવે છે, શું દરેક ગોડાઉનની અંદર વેલ્ડિંગ કરવામાં આવતું હોય એવું ફરજિયાત છે? આ એક મહત્વ પ્રશ્ન છે, કારણ કે ફરી એક વખત આ પ્રકારનું કૌભાંડ છે તે સામે આવ્યું છે. જેતપુરના જે પેટલા ગામની અંદર ગોડાઉન છે નાફેડ અને ગુજકોટનું, તેમાં જે રીતના જોવામાં આવી રહ્યું છે કે મગફળી છે તેની અંદર ધૂળ મિક્સ કરવામાં આવી છે. આ પહેલા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે મગફળીની અંદર ધૂળ મિક્સ કરવામાં આવી છે, આ કૌભાંડ છે, તેનો પર્દાફાશ ન થાય એટલે આગ લગાવવામાં આવે છે. પરંતુ હવે તો જે રીતના ગુળની અંદર જ મગફળી છે તેની ગુળની અંદર જ માટીનો હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે છેલ્લો દિવસ હતો, આ મગફળી જે વેપારીઓ ખરીદી હતી તેને કહી શકાય કે ટ્રાન્સપોર્ટરોની હડતાલ હતી તેને લઈને ગઈકાલે છેલ્લો દિવસ હતો, એટલે તમામ જે વેપારીઓ છે ગઈકાલે પોતાને જે મગફળી ખરીદેલી હતી તે લેવા આવ્યા હતા ગોડાઉન ખાતે. જ્યારે ગોડાઉનની અંદર તેમને કહી શકાય કે તેમના દ્વારા વેપારીઓ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે તેમને ખરીદી કરી હતી ત્યારે તેમને જે મગફળી બતાવવામાં આવી હતી અને અત્યારે જે મગફળી તેમને આપવામાં આવી રહી છે તે બંને મગફળી અલગ અલગ છે. તે આ જે પહેલા મગફળી બતાવવામાં આવી હતી તેમાં કોઈ પ્રકારનું મિશ્રણ નહોતું, પણ હવે જે અમને મગફળી આપવામાં આવી રહી છે તેની અંદર માટી મિક્સ કરવામાં આવી છે એટલે તેમણે સ્પષ્ટ રીતે આ મગફળી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, લેવાનો ઇનકાર કર્યો હતો. મહત્વનું છે કે જેને લઈને કહી શકાય કે આ સમગ્ર મામલો ગરમાયો હતો. ત્યારબાદ જે મગફળીના જે વિડીયો સામે આવ્યા હતા ધૂળ મિશ્રણના, ત્યારબાદ તંત્ર છે તે જાગ્યું હતું ને કહી શકાય કે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં ખરેખર જે જવાબદાર છે તેમની સામે પગલાં લેવામાં આવશે કે ફરી એક વખત જે રીતના સાપરને ગોંડલની અંદર બન્યું હતું તે જ પ્રકારની હકીકત છે તે સામે આવે છે તે જોવું રહ્યું. ગૌતમ, ખાસ કરીને મગફળીની ગુણીઓ બદલાઈ ગઈ છે તેવો પણ આક્ષેપ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પહેલા પણ જયારે મગફળીઓની જે ગોડાઉન હતું, જે બળ્યું હતું, તેમાંથી ધૂળ અને કાંકરા નીકળી આવ્યા હતા, ત્યારે ચોક્કસપણે એવું તો કહી શકાય કે આ કૌભાંડ પ્રી પ્લાન કરવામાં આવી રહ્યું છે, કરવામાં આવ્યું છે જે રીતના કહી શકાય કે નાફેડના જે ચેરમેન છે તેમના દ્વારા જે રીતના વાત કરવામાં આવે. તો આપ જયારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે સાપરનું કાંડ બન્યું હતું, કૌભાંડ બન્યું હતું, ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી, તેમના સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આ જે ઘટના બની છે તેમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખેડૂતો છે તેની પાસેથી જયારે મગફળી ખરીદવામાં આવતી હોય છે ત્યારે પૂરતું ચેકિંગ કરવામાં આવે છે, તમામ જે મગફળી છે તેની ગુણવત્તા માપવામાં આવે છે ત્યારબાદ જ ખરીદી કરવામાં આવે છે, અને ત્યારબાદ મંડળી ખરીદી કરી અને ત્યારબાદ નાફેડ અથવા તો ગુજકોટ છે તે સંભાળે છે અને ત્યાં વેપારીઓને વેચવામાં આવે છે. આ પ્રકારની એક પ્રોસેસ હોય છે. પરંતુ જયારે મગફળી ખરીદવામાં આવે છે ખેડૂત પાસેથી ત્યારે ગુણવત્તાની માપણી કરવામાં આવે છે, એટલે સ્પષ્ટપણે માની શકાય કે અત્યારે કૌભાંડ થવું શક્ય નથી. ત્યારબાદ મંડળીમાં આવે છે, મંડળીમાંથી નાફેડ અને ગુજકોટના સ્ટોરેજમાં આવે છે, સ્ટોરેજમાં આવ્યા બાદ આ જે મગફળી છે તેને વેપારીને વેચવામાં આવે છે. આ જે ઘટના બને છે આ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક મિલીભગત કરવામાં આવતી હોય, ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તો કહી શકાય કે અધિકારીઓને જે કહી શકાય કે પોતાના ઘર ભરવા માટે આ પ્રકારની જે ખેડૂતો હોય છે તેના પરસેવાના પૈસા હોય છે, સેવાની મહેનત હોય છે, આ તમામ મહેનતની ઉપર પાણી દોર કરતા હોય તેવા ક્યાંક ને ક્યાંક કૌભાંડ છે તે કરવામાં આવી રહ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે. જી ગૌતમ, અધિકારીઓ સાથે આપની કોઈ આ અંગે વાતચીત થઈ? અધિકારીઓ શું કહી રહ્યા છે આ સમગ્ર કૌભાંડ બાબતે? હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. મહત્વનું છે કે આ જ પ્રકારની ઘટના સામે આવતી હોય છે દર વખતે જયારે આ પ્રકારનું કૌભાંડ થતું હોય છે ત્યારે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પડદા પાછળ રહેતા હોય તેવું જાણવા મળતું હોય છે. મહત્વનું છે કે પોલીસ ફરિયાદ અત્યારે નોંધવામાં આવી છે, જે મેનેજર છે તેમના દ્વારા મેનેજરનું નિવેદન સામે આવ્યું છે કે જે રીતના કહી શકાય કે અગાઉ આ પ્રકારની જયારે ઘટના બનતી હોય છે ત્યારે મેનેજર અથવા તો જે ગોડાઉનના માલિક છે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ આ વખતે જયારે કહી શકાય કે આ પ્રકારની ઘટના સામે આવી છે તમામ જવાબદાર અધિકારીઓ છે તેમની વિરુદ્ધ કહી શકાય તપાસ છે તે કરવામાં આવશે. જી
બિલકુલ ગૌતમ, આપ જોડાયા, માહિતી આપી દે બધા, આપનો ખૂબ ખૂબ આભાર. તો કહીશું કે 31,000 ની બોરી કે જેમાં મગફળીઓ રાખવામાં આવી હતી, તે તમામ માલ કરોડોનો જે છે કે જેમાં કૌભાંડ સામે આવ્યું છે, અધિકારીઓ મીડિયા સમક્ષ આવવાની ના પાડી રહ્યા છે અને મૌન સેવીને બેસી રહ્યા છે.